સિટીલાઇટ વિસ્ટારમાં આવેલ અણુવ્રત દ્વાર નજીક આશીર્વાદ પાર્કમાં આવેલ જી આઠસો નંબરના મકાનમાંથી સત્તર લાખ દાગીના અને દસ હજાર રોકડની ચોરી થઈ હતી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આઠ દિવસ અગાઉ જ કામ પર લાગેલી કામવાળી મહિલાની શોધખોળ કરી હતી ઉમરા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ફ્લેટ નંબર જી આઠસો સોળમાં રહેતા અને પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતા શંભુનાથ પ્રહલાદ રાય સિક્કાના ઘરે ઝાડુ પોતાનું કામ કરવા આવેલ સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિષાદ અને તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાન રહે ભટારમાંથી સંગીતાએ શંભુનાથના દીકરાના બેડરૂમમાં આવેલ લાકડાના ફર્નિચરવાળા કબાટને ચીવટથી ખોલી અને ડ્રોઅરમાં રાખેલ રોકડ દસ હજાર અને સત્તર લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ સત્તર લાખ અને દસ ની ચોરી કરી ફરાર થયા હતા સંભુનાથે જણાવ્યું હતું કે તેઓ પહેલા અલથણ રહેતા હતા છેલ્લા છ મહિનાથી તેઓ સિટીલાઇટ રહેવા આવ્યા હતા દીકરાના ઘરે સંતાનનો જન્મ થયા હોવાથી કામવાળી શોધતા હતા તેઓના પુત્ર ચાર મહિનાનો હોવાથી પત્ની અને પુત્ર વધુને કામનું ભારણ ન રહે તે માટે કચરા વાસણ અને પોતા માટે કામવાળી બાઈ જોઈતી હોય વોચમેને કહ્યું હતું વોચમેને સંગીતાની મુલાકાત કરાવી હતી છ દિવસ પહેલા સંગીતા કામ પર લાગી હતી કામ પર લાગી ત્યારથી સંગીતા તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાનને સાથે લાવતી હતી પૂજા પ્રેગ્નન્ટ હોય ઘરે એકલી ન મૂકી શકીએ એમ કહી તેને સાથે લાવતી અને સંગીતા કામ કરતી હોય તે દરમિયાન ઘરના સોફા પર પૂજા બેસતી હતી સંગીતાય ચોરી કરી એ સમય બપોરના 12 થી 1 ની વચ્ચે કથિત રીતે પ્રેગ્નન્ટ પૂજાએ શંભુનાથની પત્નીને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા જ્યારે શંભુનાથને પુત્ર વધુ બાળક રડતું હોય તેને શાંત કરવા અને તેને રમાડવામાં વ્યસ્ત હતી તે દરમિયાન જ સંગીતાએ ચાવી વડે કબાટ ખોલી ચોરી કરી હતી ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયેલા શંભુનાથે જાણવા મળ્યું કે આ મહિલાઓ વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયા છે ઉમરા પોલીસમાં આ મહિલાઓના ફોટા સહિતના કેસ નોંધાયેલા છે ગુજરાતી અને બિહારી ભાષામાં વાત કરતી આ મહિલાઓના સીસીટીવી સહિતની વિગતો શંભુનાથે ઉમરા પોલીસને આપી છે જેથી પોલીસે ચોરી કરનાર મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સાબિર શહેર સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત